નમસ્કાર એન્ડ ગુડ મોર્નિંગ. તો હું છું નકુમ રોહિત અને સ્વાગત છે તમારા બધાનું આપણા યુટ્યુબ ચેનલની અંદર. તો ચાલો આજે તમને આ વિડીયોની અંદર એક વાત બતાવી દઈએ છીએ કે ગુજરાત પોલીસની અંદર હવે નવી ભરતી કરવામાં આવી રહી છે. જે ભરતીને કહેવાય કે મિત્રો એએસઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલ એસઆરપી અને જેલ સિપાહી જેવી અલગ અલગ ઘણી બધી ભરતી કરવાની છે. તો આ ભરતીમાં તમારી લાયકાત શું જોશે અને તમારી ઉંમર મર્યાદા કેટલી છે તેની વાત કરશું. અને મિત્રો આ લાયકાતની અંદર તમારે શું શું બીજી વધારે કેટલા મીટરની દોડ રહેશે, તમારી હાઇટ કેટલી રહેશે, તમારી ચેસ્ટ એટલે કે છાતી, તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર છે. તો માહિતી મેળવવા માટે સંપૂર્ણ વિડીયો જોશો, પણ તે પહેલાં તમે ચેનલની અંદર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે સાથે બેલ આઇકન પર પ્રેસ કરી લેજો. અને ખાસ વાત તો એ છે કે આ ભરતીની અંદર ટોટલ 1382 જેટલી જગ્યાઓ અવેલેબલ કરવામાં આવી છે. તો તમે આ ભરતીની અંદર જો તમે ગ્રેજ્યુએશન હોવ, 12 પાસ હોય, 10 પાસ જેના માટે ભરતી છે, તે અવશ્ય ફોર્મ ભરાવે અને આ ગવર્મેન્ટ ભરતીનો અચૂક લાભ લો. તો ચાલો આગળ વાત કરીએ આપણે વિડીયોની અંદર જોઈએ કે ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ભરતી વર્ગ 3 માટે ભરતી કરવામાં આવનારી છે. તો એની અંદર વાત કરીએ કે કેટલી કેટલી પોસ્ટ રહેશે અને એની કેટલી કેટલી જગ્યા રહેશે. તો તેની એક ટૂંકમાં માહિતી મેળવી લઈએ આપણે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે એને જે આપણે PSI કહેવામાં આવે છે ને મિત્રો, તેની ભરતી છે 202. ત્યારબાદ છે કે મહિલા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એને પણ PSI કહેવામાં આવે છે. આ પુરુષ માટે હતી અને આ સ્ત્રી માટે છે, એમાં 98 જેટલી જગ્યા રહેલી છે. ત્યારબાદ જોઈએ કે પુરુષ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એના માટે 72 જેટલી જગ્યાઓ રાખવામાં આવેલી છે. ત્યારબાદ પોલીસ ઇન્ટેલિજન્સ ઓફિસર, એના માટે 18 જગ્યા. ત્યારબાદ મહિલા ઇન્ટેલિજન્સ ઓફિસર, એના માટે 9 જગ્યા છે. અને પુરુષ બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેક્ટર એટલે કે જેને આપણે ASI કહે છે, એના માટે 659 જગ્યા જેટલી ખાલી છે. ત્યારબાદ મહિલા બિન હથિયારી મદદની સબ ઇન્સ્પેક્ટર એટલે કે મહિલા ASI આવે, તેના માટે 324 જેટલી જગ્યા ખાલી છે. અને કુલ ટોટલ કહેવામાં આવે ને કે 1382 જેટલી ભરતી કરવાની છે. તો ત્યારબાદ જોઈએ કે ભરતી સંબંધિત જાહેરાત શું છે તેની એક ટૂંકમાં વાત કરી લઈએ કે ભરતી સંબંધિત જાહેરાતો પોલીસની વેબસાઇટ ઉપર મૂકી અથવા તો રાજ્યના વધુ પ્રસિદ્ધ જે દૈનિક જાગરણ હોય છે તેના પર પણ જાણ કરવામાં આવશે. ત્યારબાદ જોઈએ કે પોલીસ દળમાં સીધી ભરતી વિશેની માહિતી, તો એના વિશે વાત કરીએ આપણે કે પોલીસ સીધી ભરતીની અંદર બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ઇન્ટેલિજન્સ ઓફિસર, બિન હથિયારી ASI, આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્ટ ઓફિસર, પોલીસ કોન્સ્ટેબલ એટલે કે લોકરક્ષક, ત્યારબાદ SRP અને પોલીસ કોન્સ્ટેબલ એમના માટે પણ લોકરક્ષકની તથા જેલ સિપાહીની ભરતી એ બધી સાથે કરવામાં આવી રહી છે. ત્યારબાદ હવે વય મર્યાદા કેટલી છે અને શૈક્ષણિક લાયકાત એના વિશે વાત કરી લઈએ મિત્રો આપણે. તો એ જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની જગ્યા માટે આટલી વય મર્યાદા ને એટલી લાયકાત જોઈએ. તો એની અંદર એક ટૂંકમાં વાત કરી લઈએ હવે આપણે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અંદર, ત્યારબાદ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ઇન્ટેલિજન્ટ ઓફિસર, બિન હથિયારી મદદનીશ પોલીસ અને આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્ટ ઓફિસર માટે ઉંમરની એટલે કે વય મર્યાદા 21 વર્ષથી લઈ અને તમારે 35 વર્ષ સુધીની જે આપવામાં આવી છે. અને આમની અંદર જે છે શૈક્ષણિક લાયકાત કે તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અથવા તો તમે ડિપ્લોમા કે ડિગ્રી જે કાયદાકીયમાં તમારા મિત્રો જે આપણે કે કોઈ પણ યુનિવર્સિટી છે જે સરકાર તરફથી સમકક્ષ હોવી જોઈએ અથવા તો સરકારે આપેલી ડિગ્રી ધરાવતા હોય તે આ ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ જોઈએ કે સીધી ભરતી માટેની જરૂરી લાયકાત વિશેની માહિતીની અંદર વાત કરીએ કે બિન હથિયારી અને હથિયારી કોન્સ્ટેબલ, લોકરક્ષક, SRP કોન્સ્ટેબલ, જેલ સિપાહી માટે જગ્યામાં કેટલી લાયકાત અને શું શું કેટલી ઉંમર જોશે તેની વાત કરીએ કે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, SRP અને જેલ સિપાહી માટે ઉંમર છે મિત્રો 18 વર્ષથી લઈ અને 35 વર્ષ, અને તે 12 પાસ હોય તો પણ ચાલશે અથવા તો 12 પાસને કોઈ સમકક્ષ કોર્સ કરેલો હશે તો તે પણ એના માટે લાગુ પડી શકે છે. હવે ટૂંકમાં તમને જણાવી દઈએ કે આની અંદર એટલે કે ઉંમરની અંદર આપણે અમુક કેટેગરી વાઇઝ છૂટછાટ આપવામાં આવી છે. તો તેની ટૂંકમાં વાત કરી લઈએ કે અનુસૂચિત જાતિ અને જનજાતિ અને
सामाजिक रीते शैक्षणिक अने पसात वर्गना प्रमाणपत्र में जे आवता होय तेना माटे मित्रों 5 वर्षनी छूट आपवामां आवे छे। त्यारबाद महिला उम्मीदवार होय तो तेनी वय मर्यादामां एटले के जे आ 3 ની અંદર આવતા હોય અને મહિલા ઉમેદવાર હોય તો તેને ટોટલ 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે અને એક સર્વિસમેન અને માજી સૈનિક સંઘ હોય તો તેના માટે પણ મિત્રો બીજા પ્લસ એ 5 વર્ષ પ્લસ બીજા 3 વર્ષની વયમર્યાદા વધારવામાં આવી છે। આ રીતે મિત્રો તેની વયમર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવી છે। જે તમારે વધારે આ માહિતી જોઈતી હોય આ બધા પત્ર તમારે વાંચવું હોય તો તમે અમે હું આ ચેનલની અંદર છેલ્લે મારી ટેલિગ્રામ ચેનલની લિંક છે જે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું તેની અંદર તમે વાંચી શકો છો કે ટેલિગ્રામ ચેનલની અંદર જે લિંક છે એની અંદર હું આ બધું મોકલતો રહીશ। ત્યારબાદ એક આની અંદર એક મહત્ત્વનું છે કે કોમ્પ્યુટર જ્ઞાન હોવું જોઈએ તમારે આ ભરતીની અંદર જોઈન થવા માટે, કે રાજ્ય સરકારની સીધી ભરતીમાં મિત્રો તમારે કોમ્પ્યુટરનું માહિતી હોવી જોઈએ અને તેના પાયા માટે આપણે મિત્રો કહેવાય ને કે CCC સર્ટિફિકેટ છે જે સરકાર માન્ય હોય તે તમારી પાસે હોવું જોઈએ, અથવા તો તમે કોઈ ધોરણ 10માં ધોરણ 12માં ડિપ્લોમા ડિગ્રીમાં તમે કોઈ પણ જાતનો અભ્યાસક્રમની સાથે કોમ્પ્યુટર કોર્સ રાખેલો હોય તો તેનો સરકાર માન્ય દ્વારા જે સર્ટિફિકેટ હોય અથવા તો GTU એ પ્રમાણિત સર્ટિફિકેટ હોય તો તે તમે સાથે જોડી શકો છો જે પણ એ માન્ય ગણવામાં આવશે। તો હવે ત્યારબાદ વાત કરીશું કે શારીરિક ધોરણો વિશે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની જગ્યા માટે શું હવે શારીરિક ધોરણો યાદ રાખવા તે તમને બતાવી દઉં। તો પુરુષો ઉમેદવારો માટે મિત્રો જોઈએ કે એને કેટલી ઊંચાઈ જોશે, કેટલી છાતી હોવી જોઈએ અને કેટલું વજન હોવું જોઈએ, તો મૂળ ગુજરાતના હોવા જોઈએ મિત્રો વર્ગની અંદર, અને અનુસૂચિત જાતિ ઉમેદવાર હોય તેના માટે, અને મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ સિવાયના બધા એટલે કે તમામ ઉમેદવારો માટે। તો અનુસૂચિત જાતિ માટે મિત્રો તમારે હાઇટની જરૂર છે, તમારે 162 સેન્ટીમીટર અને એ સિવાયને 165ની અંદર, ત્યારબાદ બાકીનું બધું આ છાતી જે છે અને વજન એ બેનો સેમ રહેશે, કે તમારે ફુલાવ્યા વગરની છાતી 79 સેન્ટીમીટર થવી જોઈએ અને ફુલાવ્યા પછી 84 એટલે કે 5 સેન્ટીમીટર તમારે છાતી ફૂલવી જોઈએ, અને વજન બનેમાં સરખો છે કે 50 કિલો ઓછામાં ઓછું વજન હોવો જોઈએ। ત્યારબાદ મહિલા ઉમેદવાર માટે મિત્રો જે ગુજરાતના અનુસૂચિત જાતિમાં આવતા હોય અને ગુજરાતમાં મૂળ હોય અને અનુસૂચિત જાતિ સિવાય ન હોય તો તેની અંદર વાત કરીએ કે તેની અંદર 156 સેન્ટીમીટર છે હાઇટ જે અનુસૂચિત જનજાતિ માટે છે, અને એ સિવાયમાં 158 છે, અને બંનેમાં વજન 40 કિલો જેટલો ફરજિયાત હોવો જોઈએ। ત્યારબાદ હવે જોઈએ મિત્રો કે શારીરિક ક્ષમતા કસોટીમાં 50 માર્કની હોય તો તેની અંદર પુરુષો મહિલા અને એક સર્વિસમેન તેવા 3 પ્રકાર પાડવામાં આવ્યા છે। તો પુરુષ માટે મિત્રો 5000 મીટર એટલે કે 5 કિલોમીટરની દોડ 25 મિનિટ વધુમાં વધુ સમય મળશે, મહિલા માટે 1600 મીટર છે તેના માટે 9 મિનિટ અને 30 સેકન્ડનો સમય આપવામાં આવશે, અને એક સર્વિસમેન માટે 2400 મીટરની જે દોડ છે એના માટે મિત્રો તમારે 12 મિનિટ અને 30 સેકન્ડ તમને ટાઈમ આપવામાં આવશે। ત્યારબાદ હવે મિત્રો એ આપણે PSI માટે જોયું, તો હવે પોલીસ કોન્સ્ટેબલ SRP અને જેલ સિપાહી જે છે તેના માટે મિત્રો જોઈએ કે એના પુરુષ ઉમેદવારો માટે જે ગુજરાતના અનુસૂચિત જાતિમાં હોય તેના માટે 162 સેન્ટીમીટર હાઇટ, 79 સેન્ટીમીટર છાતી ફુલાવ્યા વગરની અને 84 ફુલાવીને અને 50 કિલો વજન, ત્યારબાદ ગુજરાતના અનુસૂચિત જાતિ સિવાયના તમામ હોય તેના માટે 165 સેન્ટીમીટર હાઇટ, 79 સેન્ટીમીટર ફુલાવ્યા વગરની અને ફુલાવીને 84 સેન્ટીમીટર, ત્યારબાદ 50 કિલોગ્રામ તેનો વજન હોવો જોઈએ અને 5 સેન્ટીમીટર ઓછામાં ઓછી ફૂલવી એ ફરજિયાત છે। તેના માટે મહિલાની અંદર વાત કરી લઈએ તો મહિલા માટે અનુસૂચિત જાતિમાં આવતા હોય અને એના વગરના હોય અનુસૂચિત જાતિ સિવાયના તમામ માટે અનુસૂચિત જાતિમાં 150 સેન્ટીમીટર હાઇટ અને 40 કિલો વજન, અને અનુસૂચિત જાતિ સિવાયમાં 155 સેન્ટીમીટર હાઇટ અને 40 કિલો વજન હોવો ફરજિયાત છે, અને શારીરિક ક્ષમતા કસોટીને 25 માર્કની તમારે લેવાની આવશે। તેની અંદર વાત કરીએ કે તમામ જગ્યાઓ માટે એક જ સંયુક્ત શારીરિક કસોટી યોજાશે, તેની અંદર દોડ હશે અને કોણ છે દોડ હોય તો એની અંદર પુરુષ હોય તો તેને 5000 મીટરની દોડ હશે, તે વધુમાં વધુ 25 મિનિટનો ટાઈમ લગાડી શકે છે, મહિલા માટે 1600 મીટરની છે તેના માટે 9 મિનિટ અને 30 સેકન્ડ હોય છે, અને એક સર્વિસમેન માટે 2400 મીટરની હોય છે તો તેના માટે 12 મિનિટ અને 30 સેકન્ડ એટલે કે સમય બધાને સરખો આપવામાં આવે છે। જે ASIમાં ભરતી ASI PSI અને મિત્રો કોન્સ્ટેબલ કોઈ પણ હોય તો તેના માટે દોડનો ટાઈમ એટલે કે શારીરિક ક્ષમતા કસોટીની સરખામણી સરખી રાખવામાં આવી છે।
तो आवो नवो मित्रों वीडियो की वधारे माहिती अमे अमारे टेलिग्राम चैनल में आपी देशू, तो ये टेलिग्राम चैनल लिंक अमारा वीडियो डिस्क्रिप्शन में है, तो त्यांथी तमे जोई शको छो। तो अमारी चैनल नी अंदर खेडूतो माटे नी तमाम तथा गुजरात सरकार नी तमाम योजनाओं अने स्पर्धात्मक परीक्षा ना वीडियो अमे आ चैनल द्वारा अवारनवार मोकलता रहीए छीए। तो अमारी चैनल ने तमे आजे सब्सक्राइब करी लो अने तेनी साथे साथे बेल आइकन छे तेने पण प्रेस करी देजो, जेथी हूँ अवारनवार नवा वीडियो अपलोड करूँ त्यारे सौ प्रथम नोटिफिकेशन तमने मळती रहे। तो मळी आपणे नवा वीडियो साथे नवा कंटेंट साथे, त्यां सुधी बाय बाय।